जूनागढ़ जिला महादलित परिसंघ राष्ट्रीय द्वारा मांगरोड़ मामलतदार ने आवेदन पत्र पाठ जेमां जणाव्या मुजब उत्तर प्रदेश हाथरसमां थयेल वाल्मीकि समाजनी दीकरी उपर निराधमो द्वारा तेनी जीभ कापी गेंगरेप करेल छे, जेनाथी समग्र समाज व्यथित थयो छे। जेने लईने आ निराधमोने फांसी आपवामां आवे तेवी मांग साथे मांगरोळना दलित परिसंघ द्वारा मांगणी साथे आवेदन पत्र आपी मांगणी कराई छे अने जो तात्कालिक निर्णय लेवामां नहीं आवे तो आंदोलन करवामां आवशे तेवी चीमकी पण उच्चाराई छे। आवेदन पत्र में समग्र हिंदू समाज आगेवानो पण जोड़ाया हता। हाथरस में जे यूपी नी अंदर में दलित महिला नी अने मनीषाबेन वाल्मीकि नी जी हत्या करी अने बलात्कार करी जेनी हत्या में रातोरात एने सळगावी देवामां आवी जेथी करीने प्रूफ साबित न थाय आ नमाली सरकार अने हाव छप्पन नी छाती नी जी वातो करे छे अने पाछळथी एवी छप्पन नी छाती देखाड़ती नथी। केम भाई हल्की मानसिकता धरावे छे? केम आ लोकोने दोषीओने अने एना आरोपीओनी साथे साठगांठ राखी अने सरकार पण एमां इन्वोल्व छे? अने ए बारामां अमे मामलतदारશ્રીના माध्यमथी राष्ट्रपति अने तेमज राज्यपाल ने आवेदनपत्र आप्युं छे कि आमां कड़क में कड़क कार्यवाही थाय अने आ दोषीओ ने सजा आपे। निर्भया केसनी अंदर में जेवी रीतना एना आरोपीओ ने सजा थई ने तो ई ज सजा आ आरोपीओ ने थाय अने जेटला अधिकारीओ आनी अंदर इन्वोल्व छे आरोपीओनी साठगांठ साथे ई अधिकारीओने पण कड़क में कड़क कार्यवाही थाय अने एने सजा मळे। अने बीजा नंबर में रापरनी अंदर में પણ અમારે એક એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની માથે જે એની હત્યા કરવામાં આવી છે તો એમના પણ આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા મળે એવી અમારી માંગ છે। બીજી યુપીની અંદર બલરામપુરામાં જે દલિત મહિલા સાથે પાછો એક એવી જ ઘટના ઘટી ગઈ છે, બલાત્કાર કરીને એને પણ મારી નાખવામાં આવી છે તો આ ઘટનાને અમે ક્યાં સુધી સહન કરશું? આ સરકાર કેમ એની માથે એક્શન નથી લેતી? કેમ એવી હલકી જ માનસિકતા ધરાવે છે અને એક જ જ્ઞાતિને કે એક જ ધર્મની અંદર ટાર્ગેટ કરે છે? અને જ્યારે નિર્ભયા હત્યા થઈ હતી ત્યારે દેશની દીકરી હતી તો આ પણ એક દેશની દીકરી છે, એક જ્ઞાતિની નહીં, એક ધર્મની નહીં। અને સર્વે સમાજને ખરેખર જાગૃત થવું જોઈએ ક્યાં સુધી બેન દીકરીઓની માથે આવા અત્યાચાર અને અન્યાય થતા રહે, આવા ન થાય અને સુખ શાંતિથી સર્વે સમાજ સર્વે ધર્મ શાંતિથી મળી અને આપણા દેશને ઉન્નતિ અપાવી એવી અમારી માંગ છે। અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમામ કાર્યવાહી જે આગળના દિવસોની અંદરમાં આખા ભારત દેશમાં જે આંદોલન કે કાર્યક્રમો થાય એની તમામે તમામ જવાબદાર આ ભાજપ સરકાર, યોગી સરકાર, દિલ્હીની સરકાર અને છપ્પનની છાતીવાળી ને ચોકીદારની સરકાર રહે। હાથરસ ઉત્તર પ્રદેશ અને બારા રાજસ્થાન બે દિવસમાં બે એવી કમનસીબ રાક્ષસી દુર્ઘટનાઓ બની છે જેનાથી આખો સમાજ વ્યથિત છે। આજે સમસ્ત માંગરોળ વાલ્મીકિ સમાજ, દલિત સમાજ, એની સાથે સમસ્ત સમાજ અને હિન્દુ સમાજના સૌ અગ્રણીઓએ હાથરસની ઘટના જે બની છે એમને વખોડી કાઢી છે અને જે કોઈ કસૂરવાર છે એને કડકમાં કડક ફાંસીની સજાઓ મળે તેવી એક માંગ સાથે આવેદનપત્ર આજે સમસ્ત વાલ્મીકિ સમાજે હિન્દુ સમાજને સાથે રાખીને મામલતદારશ્રીને સુપ્રત કર્યું છે। સમાજ વ્યથિત છે, દુઃખી છે અને આ દીકરીને યોગ્ય ઇન્સાફ મળે એવી હૃદયથી માંગ કરે છે। એમની સાથે આખો સમાજ એકત્ર છે, એમની સાથે છે। અમે સૌ એ દીકરીના આત્માની શાંતિ કાજે અને એમના ઇન્સાફ કાજે અહીંથી એક મક્કમ પણ નમ્ર સ્વરે અવાજ ઉઠાવીએ છીએ। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।